નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ઓજ આયુર્વેદ ગુજરાતીમાં ફરી એક નવા વિડીયો સાથે. મિત્રો, કહેવાય છે કે જળ એ જીવન છે, પરંતુ જ્યારે આ જળ આરો દ્વારા ફિલ્ટર થઈને અથવા તો બોટલની અંદર પેકિંગ થઈને ઊંચા ભાવથી વેચાય છે, ત્યારે એ જ પાણી આપણા જીવનને સંકટમાં નાખી શકે છે. જો તમારા ઘરે અથવા તમારા મિત્રના ઘરે આરોનો પ્લાન્ટ લગાવેલો છે, અથવા તો તમે પણ ઘરની બહાર હો ત્યારે બોટલમાં મળતું પાણી પીવાનું પસંદ કરો છો, તો આ વિડીયો પૂરેપૂરો જરૂર જુઓ. દરેક ગામ અને શહેરોમાં હોટલમાં, રેસ્ટોરન્ટમાં, દુકાનો પર મળતું આ બોટલબંધ પાણી આપણે જેટલું સમજીએ છીએ એટલું સુરક્ષિત નથી. ઘણા લોકો આ વાત જાણે છે, તેમ છતાં પણ ઘરમાં આરોનો પ્લાન્ટ લગાવવો અને બહાર બોટલનું પાણી પીવું એ એક આજના સમયમાં ફેશન બની ગઈ છે. મોટાભાગના લોકો એવું માને છે, પાણી જેટલું મીઠું હોય છે એટલું એ પાણી આપણા માટે સારું હોય છે. પાણીની ગુણવત્તા ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે TDS માં માપવામાં આવે છે, જે બતાવે છે પાણીમાં કેટલા ટકા મિનરલ્સ છે. સામાન્ય રીતે પાણીનું TDS 250-350ની રેન્જમાં હોય તો એ સારું માનવામાં આવે છે, પરંતુ 200-400 TDSની રેન્જ પણ ખરાબ નથી. આરો અને બોટલના પાણીમાં TDSની માત્રા બહુ જ ઓછી હોય છે, અને ઘણા લોકો પાણી મીઠું લાગે એટલા માટે ઘરમાં લગાવેલા આરોના TDS પણ ઓછા સેન્ટ કરાવે છે. મિત્રો, 150થી ઓછા TDS વાળા પાણીમાં જરૂરી મિનરલ્સની માત્રા ખૂબ જ ઓછી હોય છે, અને મોટાભાગે સ્વાદમાં મીઠું લાગતું પાણી એનું TDS 100 કરતાં પણ ઓછું હોય છે. 100થી ઓછા TDS વાળું પાણી આપણા હૃદય માટે બહુ જ હાનિકારક હોય છે, અને એનાથી હાર્ટ ફેલ થવાની શક્યતા પણ વધી જાય છે. અને આના સિવાય ઓછા TDS વાળું પાણી આપણા વાળ અને શરીરના હોર્મોનલ સંતુલન ઉપર પણ પ્રતિકૂળ અસર પાડે છે. પાણી જ્યારે આરોથી ફિલ્ટર થઈને સાફ થાય છે ત્યારે તેમાંથી 90% મિનરલ્સ નીકળી જાય છે. એવી જ રીતે બોટલમાં પાણી ભરતા પહેલા એને પણ જ્યારે રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ દ્વારા ફિલ્ટર કરીને બોટલમાં ભરવામાં આવે છે, ત્યારે પાણી બોટલની અંદર જતા પહેલા જ પોતાની ગુણવત્તા પૂરેપૂરી ખોઈ બેસે છે, અને મિનરલ્સના નામે એ પાણીની અંદર કાંઈ પણ હોતું નથી. અને તેમ છતાં પણ બોટલમાં મળતા પાણીને મિનરલ વોટર કહેવાય છે. બોટલમાં વળતા પાણીમાં મિનરલ નહીં હોવાના કારણે દેશની હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ પેકેજિંગ ઉપર મિનરલ વોટર લખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેના પછી બોટલ ઉપર મિનરલ વોટરની જગ્યાએ પેક્ડ ડ્રિંકિંગ વોટર લખેલું જોવા મળે છે. શું તમે જાણો છો, આપણા નોર્મલ પાણીની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા જરૂરી મિનરલ્સ હોય છે, જે આપણા મગજ અને હાડકા માટે ખૂબ જ જરૂરી હોય છે, અને આ મિનરલ્સના કારણે જ આપણી ભૂખ અને તરસ શાંત થતી હોય છે. બોટલમાં મળતા પાણીમાં આવા જરૂરી મિનરલ્સ હોતા નથી, જેના કારણે આપણા શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષક તત્વોની કમી આવવા લાગી છે. મિત્રો, પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જેને કચરો સમજીને જમીનની અંદર દફનાવવામાં આવે છે, તો તેને પ્રાકૃતિક રીતે સડવામાં ઓછામાં ઓછા 500 વર્ષ લાગે છે. એટલે એવું કહેવાય છે કે પ્લાસ્ટિકને રિસાયકલ નથી કરી શકાતું, અને તેથી તેનો સૌથી ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. જે પ્લાસ્ટિકને આપણી ધરતી માતા પણ નથી પચાવી શકતી, તો સ્વાભાવિક છે કે આપણું પેટ તો ન જ પચાવી શકે. આરોની અંદર પાણી જ્યારે ગળાય છે ત્યારે તેની અંદર પ્લાસ્ટિક પણ ભળતું જતું હોય છે, અને વળી તે પાણીની અંદર TDS પણ ઓછા હોય છે, તેથી તે પાણીની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ વધારે ઝડપથી ભળી જતી હોય છે. બોટલબંધ પાણી પણ જ્યારે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે, અથવા તો તે લાંબા સમય સુધી તે પ્લાસ્ટિકની બોટલમાં જ પડ્યું રહે છે, તો તેમાં પણ પ્લાસ્ટિક ઓગળતું જતું હોય છે. પાણીમાં પ્લાસ્ટિક ભળવાના કારણે કેન્સર અને કિડની ફેલ જેવી ઘાતક બીમારીઓ પણ થતી હોય છે, અને બોટલબંધ પાણીમાં ક્લોરેટ અને ક્લોરાઇડ જેવા ઘાતક કેમિકલ પણ હોય છે. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે આવા ખતરનાક કેમિકલ આપણા સામાન્ય પાણીમાં કદાપી હોતા નથી. હાનિકારક કેમિકલના કારણે અને ઓછા TDS ના કારણે બોટલમાં મળતું પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે, જેના કારણે વાળ ખરવા, દાંતના રોગ, ચહેરા પર કરચલીઓ પડવી અને પેટ સંબંધી ઘણી બધી બીમારીઓ પણ થતી હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન થાય કે તો પછી શું કરવું? સૌથી પહેલા તો જો તમે આરોના પાણીનો ઉપયોગ કરો છો, તો તમારા આરોના TDS 200-350ની રેન્જમાં સેટ કરો, અને ફિલ્ટર થઈ ગયા પછી એ પાણીને માટી, પિત્તળ કે સ્ટીલના વાસણમાં ભરી લો, અને એ પાણીનો ઉપયોગ એ વાસણમાંથી જ કરો. બોટલમાં મળતું પાણી સૌથી ઓછું પીવો, અને જો શક્ય હોય તો સંપૂર્ણપણે બંધ કરી દો, કેમ કે બોટલમાં મળતું પાણી ફક્ત આપણા શરીર માટે હાનિકારક છે એટલું જ નહીં, પરંતુ એ બોટલ સાથે પણ ઘણી બધી સમસ્યાઓ જોડાયેલી છે.
કિંમતની નજરે જો જોઈએ તો પાણીની બોટલમાં 90% કિંમત તો ફક્ત તેના પેકિંગની હોય છે અને ફક્ત 10% કિંમત જ તેના પાણીની હોય છે. એટલે કે 20 રૂપિયામાં મળતી બોટલમાં પાણીની કિંમત ફક્ત 2 રૂપિયા હોય છે અને 18 રૂપિયા કિંમત તો આપણે જે બોટલ ફેંકી દઈએ છીએ તેની હોય છે. અને તેના પછી આપણા દ્વારા ફેંકાયેલી 4 બોટલમાંથી ફક્ત 1 બોટલ જ સફળતાપૂર્વક રિસાયકલ થાય છે. બાકીની બોટલને તળાવ, નદી કે દરિયામાં ફેંકી દેવાય છે અથવા તો જમીનની અંદર દફનાવી દેવાય છે. અને એના કારણે જ આપણું વાતાવરણ, જમીન અને પાણી સૌથી વધારે ખરાબ થઈ રહ્યું છે. એટલા માટે સૌથી વધારે માટીના માટલામાં પાણી પીવો અથવા તો સ્ટીલ અને માટીની બોટલનો ઉપયોગ કરો. માટીના માટલાની ખાસિયત એ છે કે એ એક પ્રાકૃતિક ફિલ્ટર છે, એટલે કે તેમાં ભરેલા પાણીના મિનરલ્સ જો ઓછા હોય તો તે વધારી દે છે, તેમાં ભરેલા પાણીના મિનરલ્સ જો વધારે હોય તો તે ઘટાડી દે છે. એટલે કે તેમાં ભરેલું પાણી પીવાથી આપણા શરીરને જેટલા જરૂરી મિનરલ્સ છે એટલા મિનરલ્સ આપણને મળી રહે છે. મિત્રો, પાણી આપણા શરીર માટે બહુ જ અગત્યની વસ્તુ છે. જો પાણીનો ઉપયોગ નિયમ અનુસાર કરવામાં આવે તો કેટલીય બીમારીઓમાં પાણી દવા કરતાં પણ વધારે કામ કરે છે. પરંતુ જો પાણી પીતી વખતે અમુક જરૂરી નિયમોને નજરઅંદાજ કરવામાં આવે તો આ જ પાણી આપણા શરીરમાં ખતરનાક બીમારીઓ પણ પેદા કરી શકે છે. આપણે રોજ કેટલું પાણી પીવું જોઈએ અને કેવી રીતે પીવું જોઈએ તેના વિશેની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરશું. આ સાથે ઉમ્મીદ કરું છું કે આ વિડીયો તમારા જીવનમાં ખૂબ કારગર નીવડે. લાઈક કરો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, કોમેન્ટ કરો જો તમારી કોઈ સલાહ, સૂચન કે પ્રશ્ન હોય, અને શેર કરો એવા લોકો સાથે જે લોકોને જરૂર છે. અને અંતમાં ઓજ આયુર્વેદ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ઓજ આયુર્વેદ ગુજરાતીમાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.